કે હપ્તો મંગાવવાની વિધિ, હપ્તો મંગાવવાની વિધિ કે પ્રક્રિયા. આ પ્રક્રિયામાં જો નિયમન પત્રમાં ઉલ્લેખ કરેલો હોય, શેમાં? નિયમન પત્રમાં. નિયમન પત્રમાં જણાવેલું હોય કે કંપની હપ્તેથી શેર મૂડી ઊભી કરશે તો જ શું મંગાવશે, હપ્તો. નહીતર મોટાભાગની પૂરેપૂરી રકમ અરજી વખતે મંગાવી લેશે, હપ્તો મંગાવશે નહીં. તો હપ્તો મંગાવવા માટેની જે પ્રક્રિયા છે એમાં પહેલા કોઈ પણ કાર્ય સંચાલક મંડળની સભાના ઠરાવથી જ શરૂ થશે. કારણ તો કે શેર હોલ્ડરો કંપનીના માલિકો છે, પણ સંખ્યા વધુ હોવાને કારણે એણે પોતાનું કામ કોને સોંપી દીધું, સંચાલક મંડળને. તો નાના મોટા તમામ નિર્ણયો કોણ લેશે, સંચાલક મંડળ. અને સંચાલક મંડળ સમૂહમાં નિર્ણય લેશે, અને જ્યારે નિર્ણય આવે છે એને કહેવાય ઠરાવ. એટલે શું કહેવાશે, તો હપ્તો મંગાવવા માટે પહેલા શું થાય છે, હપ્તા અંગેનો ઠરાવ. હપ્તા અંગેનો ઠરાવ પસાર થાય છે ત્યારે બે વસ્તુ નક્કી થશે. પહેલું, ઠરાવમાં શું નક્કી થાય, પહેલું હપ્તાની તારીખ, અને બીજું હપ્તાની રકમ. તો ઠરાવમાં બે વસ્તુ નક્કી થઈ, એક તારીખ અને બીજું હપ્તાની રકમ. બરોબર, તો આ પહેલો પોઈન્ટ થયો હપ્તા અંગેનો ઠરાવ. હવે બીજો પોઈન્ટ, હપ્તો કેટલાક સભ્યએ એડવાન્સમાં ભરેલો હોય છે કે અરજી વખતે પૂરેપૂરી રકમ ભરી દીધી. મેં તમને ઉદાહરણ આપેલું હતું કે હપ્તા સમયે કેટલાક શેર હોલ્ડરો અરજીની રકમની સાથે, ભલે અરજી 500 રૂપિયાની છે તો શેરની મૂળ કિંમત એક સાથે અરજી સમયે ચૂકવી જશે. કેટલીક વખતે 500 રૂપિયા અરજી વખતે મંગાવ્યા હોય તો 600, 700 કે 800 રૂપિયા કિંમત ચૂકવશે. તો આના માટે પહેલાં યાદી બનાવવી પડશે કે કોની પાસેથી કેટલો હપ્તો મંગાવશું, અને આ યાદી બનાવવા માટે માહિતી શેમાંથી મળશે, સભ્યપત્રકમાંથી. શેમાંથી માહિતી મળશે, સભ્યપત્રકમાંથી. એટલે યાદી તૈયાર કરવા માટે કંપની શું કરશે, સભ્યપત્ર બંધ રાખશે. સભ્યપત્રક શું કરશે, બંધ રાખશે. આ સભ્યપત્રક બંધ રાખે એટલે ત્રીજો પોઈન્ટ બનશે, શું તૈયાર થાય છે, હપ્તાની યાદી તૈયાર કરવી. હપ્તાની યાદી જે તૈયાર થઈ જાય એમાં લિસ્ટ બનશે કે 6 મુદ્દા 6 પોઈન્ટ આવશે. પહેલું, સભ્યનું નામ ને સરનામું. બીજી માહિતી, શેરની સંખ્યા. ત્રીજું, પછી ચોથું આવશે, જો રકમ અગાઉથી ચૂકવેલી હોય તો. પાંચમું, સભ્યએ ચૂકવવાની થતી રકમ. અને છઠ્ઠું, બરોબર, મુદત કે કેટલા દિવસમાં મંગાવેલો હપ્તો ચૂકવી દેવાનો. તો આ બધી માહિતી શેમાં આવશે, હપ્તાની યાદીમાં. આ યાદીની એક કોપી કોને મોકલવાની છે, બેંકને. એટલે ચોથા પોઈન્ટમાં આવ્યું, બેંકને જાણ. બેંકને જાણ કરવામાં આવશે કે આટલા સભ્યો પાસેથી આટલી રકમ મંગાવવાની છે, અને આ રકમ બેંકે ક્યાં ખાતે જમા કરવાની છે, શેર હપ્તા ખાતે જમા કરવાની રહેશે. એટલે બેંકને એને જાણ કરી દીધી કે આખી રકમ શેમાં જમા કરવાની છે, શેર હપ્તા ખાતે. અને શેર હપ્તાની પ્રક્રિયા પૂરી થાય ત્યારે આ પૂરેપૂરી રકમ જેટલી આવશે એક જ ટ્રાન્ઝેક્શનમાં, મુદત પૂરી થતાં હપ્તા ખાતામાંથી શેમાં જમા થઈ જશે, કંપનીના ચાલુ ખાતામાં. શેમાં જમા થાય છે, કંપનીના ચાલુ ખાતામાં. પાંચમું, બેંકને જાણ. પાંચમું, બેંકને જાણ થશે એ સમય દરમિયાન. જો યાદી તૈયાર થઈ પણ હજુ સભ્યને ખબર નથી કે મારે કેટલા ભરવાના છે અને ક્યારે ભરવાના છે, એની ખબર ક્યારે પડે, તો કે એને નોટિસ મળે ત્યારે. એટલા માટે પાંચમો પોઈન્ટ આવ્યો, હપ્તાની નોટિસ. નોટિસ
સભ્યને જેની જેની પાસેથી શેર હપ્તાની રકમ વસૂલ કરવાની છે એને મોકલવામાં આવશે. મોકલવા માટે તારીખ એવી પસંદ કરવામાં આવશે કે નોટિસ એને 14 દિવસ પહેલા મળી જાય. કેટલા દિવસ પહેલા? એટલે કે હપ્તાની જે મુદત નક્કી થઈ એના 14 દિવસ પહેલા એને નોટિસ મળી જવી જોઈએ. અને આ નોટિસ કોઈ પણ કાયદેસરની નોટિસ સેના દ્વારા મોકલવાની છે? રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા. એટલે કે આ પોઈન્ટમાંથી તમારે બે વસ્તુ યાદ રાખવાની. એક તો કે નોટિસ કેટલા દિવસ પહેલા મળવી જોઈએ? 14 દિવસ પહેલા. અને સેના દ્વારા મોકલવામાં આવશે? હવે વ્યક્તિગત નોટિસ મળી ગઈ, જેને જેને હપ્તો ભરવાના હતા એને માહિતી મળી ગઈ કે મારે આ તારીખથી આ તારીખ સુધીમાં હપ્તાની રકમ ભરવાની છે. હવે નોટિસ મળે એટલે સભ્ય શું કરશે? હપ્તાની ચૂકવણી, હપ્તાની ચૂકવણી કરવા માટે નોટિસ અને ભરણા ચીઠ્ઠી બે લઈને બેંકમાં જશે. કેટલી વસ્તુ લઈ જશે? બે વસ્તુ, એક નોટિસ અને ભરણા ચીઠ્ઠી. સાથે સાથે બેંકમાં જઈને રિસીપ્ટ ભરવી પડશે. તમે કોઈ પણ બેંકમાં રકમ ભરવા જાઓ તો ભરણા ચીઠ્ઠીની સાથે એની રિસીપ્ટ ભરવાની. હવે બેંક શું કરશે? ભરણા ચીઠ્ઠી પોતાની પાસે રાખશે અને નોટિસ અને રિસીપ્ટ કોને આપી દેશે? સભ્ય. કોને આપશે? સભ્ય. તો બેંક ભરણા ચીઠ્ઠી ભેગી કરશે અને આ બધી ભરણા ચીઠ્ઠી ભેગી કરીને મુદત પૂરી થતાં કોને મોકલશે? કંપનીને. કોને મોકલે છે? કંપનીને. હવે તો 7મા પોઈન્ટમાં કંપનીને મુદત પૂરી થઈ ગઈ, બધી ભરણા ચીઠ્ઠી મળી ગઈ. હવે ભરણા ચીઠ્ઠીને આધારે કંપનીનો સેક્રેટરી શું કરે છે? હપ્તા પત્રકમાં નોંધ કરશે. હપ્તા પત્રકમાં નોંધ કરશે ત્યાર પછી ખબર પડશે કે કેટલા સભ્યના હપ્તા આવ્યા અને કેટલા સભ્યના નથી આવ્યા. હવે આ જે પોઈન્ટ પૂરો થાય છે ત્યાં બે પ્રકારની યાદી બનશે. કંપનીનો સેક્રેટરી શું કરે છે? બે યાદી બનશે. આ યાદીમાં જેના હપ્તા મળેલ છે એની યાદી અને જેના હપ્તા મળેલ નથી એની યાદી. હવે જો આ પોઈન્ટની શરૂઆત ક્યાંથી થઈ? ઠરાવ. આ ઠરાવ શેમાં પસાર કરવામાં આવ્યો? સંચાલક મંડળમાં. હવે સંચાલક મંડળની મંજૂરીથી હપ્તો મંગાવ્યો હતો તો સંચાલક મંડળને આ બે યાદી મોકલીને જાણ કરવાની કે આટલા સભ્યના હપ્તા આવી ગયા અને આટલા સભ્યના હપ્તા આવેલા નથી. તો તમારા આ ચેપ્ટરનો આના પછીનો જે પ્રશ્ન છે, એટલે કે હપ્તો મંગાવેલો છે છતાં હપ્તો ભરેલો નથી, હપ્તો મંગાવેલો છે છતાં હપ્તો ભરેલો નથી, તો એના માટે આગળની પ્રક્રિયા શું થાય છે? શેર જપ્તીની વિધિ. એટલે કે શેર જપ્તીની વિધિ કે પ્રક્રિયા, બરોબર? હવે પ્રક્રિયા જો આ જ્યાંથી પૂરી થાય, પોઈન્ટ શું બનાવી? આ યાદી. અને આ યાદી કોને મોકલી? તો હવે નવો પ્રશ્ન ત્યાંથી જ શરૂ થશે, બરોબર? નવો પ્રશ્ન ત્યાંથી જ શરૂ થશે કે હપ્તો મંગાવ્યો પણ ભરેલો નથી, એટલા માટે કંપની શિક્ષાત્મક પગલું ક્યુ ભરશે? તો કે શેર જપ્તી. એટલે આ ચેપ્ટરનો ત્રીજો પ્રશ્ન, આ બીજો પ્રશ્ન, આ ચેપ્ટરનો ત્રીજો પ્રશ્ન કયો આવે છે? શેર જપ્તીની પ્રક્રિયા. પેજ નંબર 93, પેજ નંબર 3 એમાં જુઓ કે જેણે જેણે હપ્તો નથી ભરેલો, એટલે કે હપ્તો મંગાવેલો છે પણ ભરેલો નથી, એના માટે કંપની કઈ પ્રક્રિયાની શરૂઆત કરશે? ઓકે, શેર જપ્તીની વિધિ કે પ્રક્રિયા. હવે જો મેં હમણાં તમને સમજાવ્યું કે છેલ્લું જે કામ હતું એમાં સેક્રેટરીએ શું કર્યું કે બે યાદી બનાવી, એક જેનો હપ્તો આવ્યો તેની, બીજી જેનો હપ્તો નથી આવ્યો તેની.
આ યાદી પાછી કોની પાસે ગઈ? સંચાલક મંડળ પાસે. તો જો આ પ્રક્રિયાનો પહેલો જ મુદ્દો આવશે, પેજ નંબર 93 માં જો પહેલો મુદ્દો છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. આ યાદી કોણ તૈયાર કરે છે? કંપનીનો સેક્રેટરી. તો કંપનીનો સેક્રેટરી બાકી હપ્તાની યાદી તૈયાર કરશે, એટલે કે કેટલા સભ્યના હપ્તા આવ્યા અને કેટલાના નથી આવ્યા, નથી આવ્યા એનું લિસ્ટ, એટલે બાકી હપ્તાની યાદી. આ યાદી હવે કોને મોકલવામાં આવશે? સંચાલક મંડળને. બીજો કોઈ કયો? બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ, સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. એટલે કે લિસ્ટ કોને મોકલી દીધું? સંચાલક મંડળને. કારણ તો કે હપ્તો મંગાવવાની પરમિશન કોણે આપી દીધી? સંચાલક મંડળ. તો એને જાણ તો થવી જોઈએ ને કે હપ્તો આટલા એ ભરેલો નથી, એટલા માટે બાકી હપ્તાની યાદી કોને મોકલી દીધી? સંચાલક મંડળ. હવે તો કે સંચાલક મંડળ જો એવું ઈચ્છે કે હમણાં આખી પ્રક્રિયા હોલ્ડ ઉપર રાખો, તો આગળની કાર્યવાહી થશે નહીં. પણ સંચાલક મંડળ એવું વિચારે કે આ પ્રક્રિયા આગળ વધારો. શેની પ્રક્રિયા? એટલે કે જેણે જેણે હપ્તો નથી ભરેલો એના માટે શેર જપ્તીની પ્રક્રિયા આગળ વધારો. હવે શેર જપ્તી એટલે જે વ્યક્તિએ અત્યાર સુધી હપ્તા ભરેલા છે એ હપ્તા જપ્ત કરવાના છે, રકમ જપ્ત કરવાની. હવે કોઈને ડાયરેક્ટ એવું ન કહી શકાય કે તમારા પૈસા આટલા ભરેલા છે એ હવે મળશે નહીં, તો એના માટેની એક ચોક્કસ પ્રક્રિયા હોય. તો આ પ્રક્રિયા હવે શરૂ થશે. જપ્તીની પ્રક્રિયા આમ જોવા જવી તો ત્રીજા પોઈન્ટથી શરૂ થાય, કારણ કે આ બે પોઈન્ટ શેમાં આવી ગયા હતા? આગલા પ્રશ્નમાં. તો હવે પ્રક્રિયા શરૂ થઈ, સંચાલક મંડળે પ્રક્રિયા આગળ વધારવાની મંજૂરી આપી, તો કંપનીનો સેક્રેટરી શું કરે છે? સ્મૃતિ પત્ર. સંચાલક મંડળ એવું વિચારે કે માની લો કે કોઈ વ્યક્તિને શરત ચૂકતી અથવા યાદ નહીં હોય અને હપ્તો નથી ભર્યો, તો સેક્રેટરી શું કરશે? એને પહેલો પત્ર કેવો મોકલશે? સ્મૃતિ પત્ર, રિમાઇન્ડર નોટિસ. શું મોકલે છે? રિમાઇન્ડર નોટિસ. હવે જો અનુમાનિત 5000 સભ્યએ હપ્તો નહોતો ભર્યો, કેટલા સભ્યએ? પણ એને શું મોકલવામાં આવ્યો? તો ક્યારેક એવા સંજોગો ઊભા થાય આ 5000માંથી 3000 સ્મૃતિ પત્ર મળે ને એટલે હપ્તો ભરી જશે. આગળ વધો, તો સ્મૃતિ પત્ર મોકલવા છતાં જે હપ્તો નથી ભરતા એના માટે અંતિમ ચેતવણી પત્ર મોકલવો. એટલે એને કયો પત્ર મોકલવામાં આવશે? અંતિમ ચેતવણી પત્ર. આ પત્રમાં ચેતવણી આપવામાં આવશે કે 14 દિવસની અંદર હપ્તો અને વ્યાજની રકમ, કેટલા દિવસની અંદર? 14 દિવસની અંદર હપ્તો અને વ્યાજની રકમ ભરી જવી, નહીતર કંપની તમારા શેર શું કરશે? જપ્ત કરશે. હવે જો આ 2000 વ્યક્તિઓએ હપ્તો નથી ભર્યો, હવે વોર્નિંગ મળી ગઈ, કેટલા દિવસમાં ભરી દેવાના? આ 2000માંથી 1500 સભ્ય હપ્તો ભરી જશે. ભાઈ કંપની એવું માની જશે કે આની પાસે ફંડ નથી ને હવે એને હપ્તો ભરવો પણ નથી, એટલે છેલ્લે 5મા પોઈન્ટમાં સંચાલક મંડળ શેનો ઠરાવ પસાર કરશે? શેર જપ્તીનો ઠરાવ પસાર કરશે. એટલે કે સંચાલક મંડળ આ 500 વ્યક્તિના શેર જપ્ત કરવાની મંજૂરી આપી દેશે અને નિર્ણય લેશે કે આ 500 વ્યક્તિના શેર
જપ્ત કરી દીધો. કારણ તો કે બે પત્ર મોકલવા છતાં એનો કોઈ રિપ્લાય આવેલો નથી. પહેલો પત્ર મોકલો સ્મૃતિ પત્ર, બીજો અંતિમ ચેતવણી પત્ર, એમાં દિવસો આપ્યા 14, છતાંય અપતો આવ્યો. તો સંચાલક મંડળ શેનો ઠરાવ પસાર કરશે? શેર જપ્તીનો ઠરાવ. શેર જપ્તીનો ઠરાવ થઈ ગયો, આ કંપનીમાં થાય, હજુ સભ્યને ખબર નથી. તો છઠ્ઠા પોઈન્ટમાં શું આવશે? શેર જપ્તીની નોટિસ મોકલવી. આ નોટિસ મોકલો ત્યારે એને ખબર પડશે કે હું તો નથી ભર્યો એટલે કંપની અમારા શેર શું કરી દીધા, જપ્ત કર્યા. તો મેં હમણાં તમને આગલા પ્રશ્નમાં સમજે કે નોટિસ હંમેશા કેવી રીતે મોકલવામાં આવશે? રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા. રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા એને શેર જપ્તીની શું મોકલી દેવાની? નોટિસ મોકલી દેવાની. એટલે જે તે સભ્યને જાણ થઈ ગઈ કે મારા શેર કંપની દ્વારા શું કરવામાં આવ્યા? જપ્ત કરવામાં આવ્યા. આ સમય દરમિયાન જો શેરના મુખ્ય પ્રકાર બે છે, શેરના મુખ્ય પ્રકાર કેટલા છે? ભૌતિક અને અભૌતિક. ભૌતિક અને અભૌતિક આ બે વચ્ચેનો શું તફાવત? તો જો જે હાર્ડ કોપીમાં હોય બરોબર, જો આ ટેક્સ્ટ બુક છે એને આપણે શું કહી શકીએ? ભૌતિક. પણ પીડીએફ ફાઇલ હોય ટેક્સ્ટ બુકની, પીડીએફ ફાઇલ જે મોબાઈલમાં સેવ હોય એને અભૌતિક. એમ શેરમાં પણ એવું હોય, શેર જો પ્રમાણપત્ર સ્વરૂપે હોય તો ભૌતિક, અને ડિમેટમાં ડાયરેક્ટ જમા થયા હોય તો. તો કેટલાક સંજોગો એવા ઉદ્ભવે કે ભૌતિક સ્વરૂપનું શેર પ્રમાણપત્ર હોય, તો કેટલાક શેર હોલ્ડરો શેર જપ્તીની એને જાણ થશે ને, એ પછી કોઈ અન્ય વ્યક્તિ પાસે શેર પ્રમાણપત્ર ગીરો મૂકી આવશે અને એને જણાવશે કે આ પ્રમાણપત્રની સામે મને આટલા રૂપિયા આપો, જ્યારે આવશે ત્યારે આપીશ. બાજુ એને તો ખબર જ છે શું થઈ ગઈ છે, શેર જપ્તી, છતાંય પ્રમાણપત્ર શું કર્યું? અન્ય વ્યક્તિ પાસે ગીરો મૂક્યું. હવે આવા વ્યક્તિઓ અમુક સમય પછી કોનો સંપર્ક કરે? કંપની, બરાબર. અને કંપની જો આ કોઈ પ્રક્રિયામાં પડવા નથી માંગતી તો કંપની સાતમા પોઈન્ટમાં શું કરે છે? જાહેર નોટિસ આપશે. કંપની શું કરે છે? જાહેર નોટિસ આપે, વર્તમાન પત્રમાં જાહેરાત આપશે કે આ શેર નંબર, આ શેરનો પ્રકાર કંપની દ્વારા જપ્ત કરવામાં આવેલો છે, એની સામે કોઈ આર્થિક વ્યવહાર કરવો. હવે જો કોઈ કંપની ઉપર ક્લેમ કરવા આવે તો કંપની એને શું બતાવી દે? જાહેર નોટિસ કે અમે છાપામાં જાહેરાત આપી દીધી છે અને આટલા શેર આ તારીખે અમારા દ્વારા જપ્ત કરવામાં આવ્યા, કારણ કે મંગાવેલો હપ્તો ભરેલો નથી. તો હવે કંપનીની તમામ પ્રક્રિયા પૂરી થઈ અને છેલ્લે જેના શેર જપ્ત થયા એના માટે શું થશે? સભ્ય પત્રકમાં નોંધ થશે. સભ્ય પત્રકમાં નોંધ શું નોંધ થાય છે? તો કે જે શેર હોલ્ડરનું નામ છે એની સામે લખાશે કે હપ્તો નહીં ભરવાના લીધે એના શેર શું થાય છે? જપ્ત થાય. તો હવે કંપનીનો એ સભ્ય ગણાશે નહીં, ફરજિયાત એના સભ્યપદનો શું આવે છે? અંત, કારણ હપ્તો ભરેલો નથી. તો આખી પ્રક્રિયા શેની થઈ? શેર જપ્તીની વિધિ. આ પ્રક્રિયા ક્યારે થાય? હપ્તો ન ભરેલો હોય તો. હપ્તો ક્યારે મંગાવે? નિયમન પત્રમાં ઉલ્લેખ હોય તો. નિયમન પત્રમાં ઉલ્લેખ ન હોય તો હપ્તો નો આવે અને જપ્તી નો આવે. એટલે પેલા મેઇન પોઈન્ટ આ યાદ રાખવાનો, કંપનીના નિયમન પત્રમાં શેર હપ્તેથી મંગાવવાનો ઉલ્લેખ હોવો જોઈએ તો હપ્તો પણ આવે, અને હપ્તો ન ભરે તો જપ્તી પણ આવે, બરાબર. તો એક ચેપ્ટરના બધા પ્રશ્ન લાઇનમાં એકબીજા જોડાયેલા, પહેલા અરજી, પછી
હપ્તો અને હપ્તો ન ભરે તો જપ્તી. બરોબર? એટલે આ ત્રણ પ્રશ્ન તમારા માટે બોર્ડ ની એક્ઝામ માટેના આઈએમપી પ્રશ્ન. બરોબર? 4 માર્ક નો એક પ્રશ્ન દર વર્ષે પૂછાય છે. ઈ 4 માર્ક ના પ્રશ્ન માં આ ત્રણ માંથી એક હશે. શેર ની અરજી, શેર નો હપ્તો અને શેર ની જપ્તી. બરોબર? અત્યારે આપણે બે પ્રશ્ન સમજી લીધા. એક શેર નો હપ્તો અને બીજી શેર ની જપ્તી. બરોબર?